લોકસભા ચૂંટણી પ્રચારનો હવે અંતિમ તબક્કો છે, બસ થોડી જ મિનિટો બાકી છે ત્યારે ઉમેદવારો અંતિમ પ્રચાર પણ કરી રહ્યા છે. આજે છોટાઉદેપુર ખાતે ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર કાર્યમાં બાઇક રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા. તો છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારમાંથી બાઇક રેલી પસાર થઈ હતી. લોકોએ ઠેર ઠેર તેમનું સ્વાગત પણ કર્યું હતું. લોકસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે છોટાઉદેપુર નગરની અંદર બાઇક રેલી કાઢી અને નીકળ્યા છે. મહત્વની વાત એ છે કે આજે છેલ્લા દિવસનો પ્રચાર ચાલી રહ્યો છે. જસુભાઈ રેલીમાં લોક સમર્થન મેળવવા માટે નીકળી રહ્યા છે. જસુભાઈ આપણી સાથે જોડાય. જસુભાઈ આજે પ્રચારનો અંતિમ દિવસ છે, આપણે બાઇક રેલી લઈને બજારમાં નીકળી રહ્યા, શું કહેશો, કેવું જન સમર્થન? પ્રચારના ગણતરીના કલાકો બાકી છે ત્યારે છોટાઉદેપુર નગરમાં મારી સાથે મારા છોટાઉદેપુર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી આદરણીય નારાયણભાઈ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો મારી સાથે ઉપસ્થિત છે અને છોટાઉદેપુર નગરના નગરજનો મને ખૂબ પ્રેમથી આવકારી રહ્યા છે. એ જોતા મને લાગે છે કે આ વખતે હવે ભવ્યાથી ભવ્ય વિજય મળશે. અમે છેલ્લા 1.5 મહિનાથી પ્રચાર કાર્યમાં જોડાયા છે, લોકોનું સમર્થન કેવું મળે છે, શું શું પ્રશ્ન પૂછે છે? લોકો કોઈ પ્રશ્ન પૂછતા નથી. લોકો આદરણીય નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં કરેલા કામો જોઈને મત આપવા માટે થનગણી રહ્યા છે. આ હતા જસુભાઈ રાઠવા કે જેઓ જંગી બહુમતીથી જીતવાનો દાવો કરી રહ્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.